વડોદરા અભ્યાસ માટે ગયેલી તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક કરેલ હત્યાને લઈને કેન્ડલ માર્ચ યોજીને તમામ ગ્રામજનોને હત્યારાને ફાંસી આપવાની માગણી કરી છે. એક નાની દીકરીએ કહ્યું, બેટી બચાવો બેટી બચાવો તેવા ખાલી શબ્દો જ વાપરવામાં આવે છે, પરંતુ દીકરીઓ હાલ સુરક્ષિત નથી. ગોધરા તાલુકાના સામલી ગામની સોલંકી પરિવારની લાડલી દીકરી તૃષા રાજેન્દ્રસિંહ સોલંકીની વડોદરામાં થયેલ કરુણ હત્યાને લઈને સમગ્ર ગામ શોકમગ્ન બન્યું હતું. ગુરુવારના રોજ સાંજે તમામ ગ્રામજનો એકત્ર થઈ હત્યારાને ફાંસી આપોના બેનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ રેલીમાં તૃષા સોલંકીના પરિવારજનો સાથે તમામ ગ્રામજનો અને મોટી સંખ્યામાં મહિલાઓ તથા નાની નાની દીકરીઓ જોડાઈ હતી અને તૃષા સોલંકીના હત્યારાને ફાંસી આપવા માટે માંગણી કરી હતી. વધુમાં આ નાની દીકરીઓ દ્વારા સરકાર અને વહીવટતંત્ર સામે સવાલો કર્યા હતા કે દીકરીઓને ભણાવવી જોઈએ એવું કહેવામાં આવે છે, પરંતુ દીકરીઓ માટે કોઈ સુરક્ષા નથી. બેટી બચાવો તેવા ખાલી શબ્દો જ વાપરવામાં આવે છે, પરંતુ દીકરીઓ સુરક્ષિત નથી. અત્યારે શહેરમાં હત્યા થઈ છે, કાલ ઉઠીને ગામડાઓમાં થશે તો દીકરીઓ ક્યાં સુરક્ષિત રહેશે? વધુ માહિતી માટે આપણે તેમના દ્વારા જાણીશું.